અમદાવાદ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા વધી ગઈ છે ત્યારે અમદાવાદના બાપુનગરની રઘુનાથ સ્કૂલમાં મનપાના પ્રદૂષિત પાણીને લઈને સ્થાનિકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આવો જાણીએ તેમની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકા શહેરીજનોને 24 કલાક કોર્પોરેશનનું પાણી મળી રહે તે માટેના વાયદા કરે છે પરંતુ મુખ્ય સ્થિતિ એ છે કે માંડ લોકોને જે 2 કલાક કોર્પોરેશન પાણી આપી રહી છે તે પણ ચોખ્ખું પાણી નથી મળતું હાલ આપણે બાપુનગર વિસ્તારમાં ઉપસ્થિત છીએ અહીં રઘુનાથ સ્કૂલ છે સ્કૂલની એવી ફરિયાદ છે કે કોર્પોરેશનનું જે દૂષિત પાણી આવે છે એને આરો લગાવ્યા છતાં એ પાણી ચોખ્ખું નથી થતું અને દર 3 મહિને આ આરો બગડી જાય છે સ્થાનિક આપણી સાથે શિક્ષકો અહીં ઉપસ્થિત છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની સ્થિતિ છે સ્કૂલમાં ગંદુ પાણી આવે છે શું કહેશો એમાં આરો લગાવીએ તો બી શાક જામી જાય છે અને ગંદુ એટલું પાણી આવે છે એ પીવાથી બાળકોને પણ નુકસાન થાય એમને કોલેરા થઈ જાય ટાઈફોઇડ ઝાડા ઉલટી જેવા રોગ પણ થઈ શકે છે તો એમને જમવા કરતાં તો પાણીની જરૂરિયાત નાના બાળકોને પણ વધારે જરૂર પડે છે તો પાણી પીવાથી એમનું શરીર પણ સારું રહે અને બીમાર પણ ના પડી શકે એના માટે કોર્પોરેશન આની ખાસ ધ્યાન લેવું જોઈએ તકેદારી બિલકુલ જે નાના બાળકો હોય છે તે અવારનવાર દોડધામ ને એવી તે વધારે રમતો રમતા હોય એટલે જમવા કરતાં પાણી વધારે પીવે છે અને આવું દૂષિત પાણી પીવે તો શું સ્થિતિ થાય બીમાર પડે હાલમાં અત્યારે 2-4 છોકરાઓ તો બીમાર છે જ તાવ આવે છે એના લીધે બીમાર આવી નહીં શકતા સ્કૂલમાં એટલે બહુ તકલીફ છે પાણીની તો છોકરાઓને પાણી સારું મળે એવી અમારી બિલકુલ જે રીતે કોર્પોરેશનમાં દૂષિત પાણી આવે છે આ પાણી પીને આપણી સ્કૂલના બાળકોની શું સ્થિતિ છે સ્પેશિયલી આપણા ક્લાસની વાત કરીએ તો બાળકોમાં જોવા મળ્યો છે આવો કોઈ રોગચાળો હા મારી ક્લાસમાં એવા છે 2-3 બાળકોને અત્યારે હાલમાં જે એડમિટ થયો હતો ને અત્યારે આવ્યો છે આજે જ તો એવી પરિસ્થિતિ ના બને એના માટે સરકાર કંઈક કરે તો સારું છે કોર્પોરેશન બિલકુલ લગભગ જો આપણા ક્લાસની વાત કરવામાં આવે તો આ જે આરો છે વાત વારંવાર એવી આવી રહી છે કે જે દૂષિત પાણી આવે છે એના કારણે દર 3 મહિના આરો બગડી જાય છે શું આવું છે ખરી હા છે જ ને એવું તો ના થાય ને એ માટે કંઈક કરો તો સારું છે આપ જણાવો કે આપ શિક્ષક છો આવું દૂષિત પાણી પીવે બાળકો તો એમને કયા કયા પ્રકારના રોગ થઈ શકે જેસે બાળક દૂષિત પાણી પીએ છે એટલે કોલેરા હોઈ શકતો મેલેરિયા હોઈ શકતો ટાઈફોઇડ હોઈ શકતો અત્યારે તો બધું બાળક આર્મી છે સિવિલ મેં દવાખાના મેં તો પેરેન્ટ્સ બી આતે બોલતે અમારા બચ્ચે દવાખાના મેં આર્મી છે આજ આબસેન્ટ હે ટીચર ઓ હમ બોલતે એપ્લિકેશન લિખી દો ઇસલિયે હમ ભી એસે ચાહતે કે અચ્છા પાણી દે અમારા બચ્ચે ભી અચ્છી તરહ સે રહે ઓ સ્કૂલ મેં રેગ્યુલર ભી આ સકતે જે રીતે કોર્પોરેશન વાયદા કરે છે કે 24 કલાક ચોખ્ખું પાણી આપીશું શહેરીજનોને 24 કલાક કોર્પોરેશનનું સ્પેશિયલી પાણી મળી રહે એવી વ્યવસ્થા પણ આ તો 2 કલાકમાં જે પાણી મળી રહ્યું છે એ જ દૂષિત છે શું કહેશો આપ હા એ તો દૂષિત આવે છે ને છોકરાઓ વધારે બગડે માં તબિયત બગડે બધાના પછી અમારા સ્કૂલમાં કેટલા છોકરાઓ નહીં આવતા પાણી વગર પાણી માટે કે પાણી તમારા બગડી એવું કોર્પોરેશનમાં પાણી નહીં આવતા સારું એટલે માટે છોકરાઓ કેટલું બગડે છે તબિયત એટલે તમારા સ્કૂલમાં બી પણ પાણી સારું નહીં એટલે તો છોકરાઓ માટે તો પાણી સારું જોઈએ ને તો આપણે ગરમ કરીને પાણી કરીએ આરો છે ઘરમાં પણ આણું એ બી નહીં કામ કરતા પણ પાણી તો એટલે માટે આપણે સારું જોઈએ કોર્પોરેશનને તો સારું છોકરા પાણી જોઈએ બિલકુલ એક રીતે સ્કૂલમાં તમે જોઈ રહ્યા છો કે ગંદુ પાણી આવે છે કોર્પોરેશનનું જ પાણી દૂષિત આવે છે અને બહાર બી આવે છે આપણે ઘરમાં બી એવું છે તો આપણે કઈ રીતે શું કરીએ પણ કોર્પોરેશન એવું બધું જોવા જોઈએ હોસ્પિટલોમાં કેટલા છોકરા એવું પડ્યા છે તો પણ કોર્પોરેશનવાળા જોતા નહીં તો આપણે શું કરીએ જે રીતનું દૂષિત પાણી આવે છે તમારી સોસાયટીમાં શું સ્થિતિ છે હા સોસાયટીમાં બી એવી સ્થિતિ છે પાણી આવે સારું કોઈક દિવસ નહીં આવે કોઈક દિવસ કાળું પીળું પાણી આવે એવું બધું છે તો પછી જેટલું ઘરમાં આરો છે તો આરો બી કેટલું કામ કરશે એટલે આપણે કોર્પોરેશનને તો પછી પાણી વધારે સારું જોઈએ એક રીતે અમદાવાદ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે અને એની સામે પ્રાથમિક જરૂરિયાત છે કે ચોખ્ખું પાણી મળવું જોઈએ પણ એ જ નથી મળી રહેતું આવી સ્થિતિ માટે તમે શું કહેશો એ માટે તો જવાબદાર સરકાર જ છે ને તો થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ મ્યુનિસિપાલિટીને પણ કોર્પોરેશનમાં આવું ના થવું જોઈએ કેમ કે આની બીમારી તો અત્યારે સિઝન એવી છે તો બહુ બીમાર પડે છે માણસો તો એના માટે પગલાં લેવા જોઈએ કેમ કે અહીંયા તો સંખ્યા બી સ્કૂલમાં તો બાળકોની વધારે હોય તો એમ કેટલું પાણી બહારથી આપણે લાવી શકીએ ચોખ્ખું એના માટે તો આ વ્યવસ્થા તો હોવી જ જોઈએ કેમ કે બાળકોને જલ્દી આની અસર કરે છે એટલા માટે વધારે પગલાં લેવા જોઈએ જરૂરી છે એક રીતે જો અઠવાડિયાનો જે રિઝલ્ટ રિપોર્ટ ચેક કરવામાં આવે તો પાણીજન્ય રોગચાળો જે છે એ વધી રહ્યો છે ટાઈફોઇડ અને કોલેરા વધી રહ્યો છે અને એની સામે કોર્પોરેશનનું જે પાણી આવે છે તે સ્થિતિ યથાવત છે પ્રદૂષિત ને પ્રદૂષિત જ પાણી આવે છે આપ શું કહેશો આ પાણીનું થોડુંક પ્રદૂષિત પાણીને નિકાલ કરવો જોઈએ એનું પાણીને આ બાળકો પીવે બાળકોની સામે એમને શરીરને નુકસાન એમને નુકસાન એટલે આ પાણીનો નિકાલ કરવો છે બિલકુલ તો જે રીતે એક રીતે કેન્દ્ર સરકાર સર્વ શિક્ષા અભિયાનનું
મુહિમ ચલાવી રહી છે, પરંતુ એની સામે જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય, જે બાળકોને માટે અનિવાર્ય છે, એવી પાણીની સુવિધા પણ કોર્પોરેશન આપવામાં સફળ નથી નીવડી રહી. કેમેરામેન પિયુષ લેવવા સાથે સપના શર્મા, એબીપી અસ્મિતા, અમદાવાદ.